વિસાવદરની સ્મશાન ભૂમિમાં દિવંગતોના આત્માર્થ સામૂહિક શાસ્ત્રોક્ત વિધિથી અસ્થિઓનું પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં અસ્થિ બેઠકના સંચાલક દ્વારા પૂજન વિધિ બાદ દિવંગતોના અસ્થિઓને ગંગા નદીમાં પધરાવવામાં આવ્યા હતા. સખત 5 થી 7 વર્ષથી આ જે જન્મથી માંડીને મૃત્યુ સુધીના 16 સંસ્કાર છે, એમાંથી જે અગ્નિ સંસ્કાર અને અગ્નિ સંસ્કારમાંથી જે અસ્થિકુંડ કહેવામાં આવે છે આપણે હિન્દુ શાસ્ત્રો વિધિ મુજબ, એ વિસાવદર સ્મશાનની અંદર આ પવિત્ર ભૂમિની અંદર આ જે અસ્થિ વિસર્જન સમૂહ જે હરિદ્વારની અંદર ગંગાજીમાં આપણે અહીંથી લઈ જવામાં આવે છે. વિસાવદર સ્મશાનની અંદર અસ્થિ બેંક ખોલવામાં આવેલ છે. અસ્થિ બેંકની અંદર એનું નામ, સરનામું, મોબાઈલ નંબર, કોન્ટેક્ટ, ગોત્ર આ બધું કમ્પ્લીટ હોય એ થયા પછી એ લોકોને અમે જાણ કરીએ છીએ. જાણ કર્યા પછી આ પવિત્ર ભૂમિ વિસાવદર સ્મશાનની અંદર એમના બોલાવીને એમના હાથે સંકલ્પ કરાવીને વિધિ વિધાન મંત્રોચ્ચાર સહિત લેવામાં આવે છે. અહીંથી હરિદ્વાર ગંગાજીમાં પધરાવવા માટે ખુદ વિસાવદરના અમારે બધા સહયોગ અને બગસરાથી દીપકભાઈ પંડ્યા, દાસભાઈ ડોબરિયા, વિસાવદર અને બગસરા સંયુક્ત સાથે અસ્થિ વિસર્જન હરિદ્વાર ગંગાજીમાં પધરાવવામાં આવે છે. હરિદ્વારની અંદર સવારના 6 થી 12 વૈદિક મંત્રોચ્ચાર, પિંડદાન, તર્પણ સહિત કરીને ગંગાજીમાં પધરાવવામાં આવે છે. પધરાવ્યા બાદ વિસાવદર પાછા આવીને જે લોકોને અસ્થિ સ્વજનો જેણે ગુમાવ્યા હોય છે એ લોકોને ગંગાજી અને પ્રસાદ આપવામાં આવે છે. આ ભગીરથ કાર્યની અંદર નિઃસ્વાર્થ કોઈ પણ કોઈની પાસે કંઈ સંકલ્પ પૈસા લેવામાં આવતા નથી.